सरकारी કર્મીઓ પર બોગસ બિલિંગના રેકેટ ચલાવનારા કુખ્યાત લોકો દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ કેલિક ચોંકાવનારી બાબતો સામે આવતા તમામ સરકારી તંત્ર એક બની પગલાં લઈ રહ્યા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન સીજીએસટીના અધિકારીઓએ નામ ઘોષિત નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે આ એકલ દોકલ ચોરીનો કેસ નથી, દેશવ્યાપી મોટું બોગસ બિલિંગનું નેટવર્ક ભાવનગરથી ચાલી રહ્યું છે અને તેને નાબૂદ કરવા માટે તમામ સરકારી વિભાગોનો સહકાર લઈ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે મોડી સાંજે પોલીસ કાફલો અને સીજીએસસીના અધિકારીઓ નવપરામાં મહેક એપાર્ટમેન્ટના ફ્લાઇટ નંબર 321માં મારવામાં આવેલ સીલ ખોલ્યા હતા અને અધિકારીઓને તેમાંથી અનેક ચોંકાવનારા દસ્તાવેજો હાથ લાગ્યા હતા. જોકે બુધવારે સાંજે અધિકારીઓ પર આરોપીઓએ કરેલ હુમલા દરમિયાન કોમ્પ્યુટર પેન્ટ્રલ સીસીટીવી કેમેરાનું રેકોર્ડર લઈને નાસી ગયા હતા. તે દરમિયાન આરોપીઓ પૈકીના વલી હાલારી અને તૌફિક હાલારીના નવપરા માળીવાળા ખાંચામાં બાગી રસુલ ફ્લેટમાં એ 401માં તપાસ હાથ ધરી હતી. જોકે પુરુષ વર્ગ હાજર નહીં હોવાથી મહિલાઓના નિવેદનો લેવાયા ન હતા અને તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી આવ્યું હતું. આ ફ્લાઇટની અગાસીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી કોર્પોરેટ ઓફિસ ખોલાવી હતી જેમાંથી હુક્કાબારનો સામાન મળી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસરને સ્થળ પર બોલાવી, જોકે ઓફિસ ગેરકાયદેસર હોય તો હટાવવા ટકોર કરી હતી. સીજીએસસીના અધિકારીઓ પર કરવામાં આવેલ હુમલા વધુ એક ઘટના બનતા ઉચ્ચ કક્ષાએથી તમામ સરકારી વિભાગોને સંકલન કરી અને આરોપીઓને સજાગ કરાવવા સુધી અને કોઈને પણ નહીં છોડવા સૂચનાઓ આપવામાં આવી હતી. અજય ભુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.